નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધારપુર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાટણ ખાતે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટરનો શુભારંભ કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના ધારપુર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાટણ ખાતે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટરનો પાટણ જિલ્લાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને શુભારંભ કાર્યક્રમ યોજાયો, જેમાં પાટણ વિસ્તારના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે સમાજ જીવનમાં કરેલ સેવાના ઉપયોગી કામોની સમજ નોંધ લે છે. હોસ્પિટલ ખાતે હિમોફિલિયા ગ્રસ્ત દર્દીઓને ઉત્તમ સારવાર સરળતાથી મળી રહે તે માટે નવું ટ્રીટમેન્ટ સેન્ટર ધારપુર પાટણ ખાતે કાર્યરત કરવામાં આવ્યું. હિમોફિલિયાની આનુવંશિક ખામીની જાગૃતિ સમગ્ર ગુજરાતમાં આવે તે પ્રકારની કામગીરી રાજ્ય સરકાર કરી રહી છે. હિમોફિલિયાની ખામી અસાધ્ય રોગ છે. તેનો ખર્ચ પણ વધુ થતો હોય હિમોફિલિયા પરિવારના રાજ્ય સરકાર વાલી બની સતત ચિંતા કરી રહી છે. રાજ્યમાં હિમોફિલિયાના ટ્રીટમેન્ટની શરૂઆત સુરત પછી ધારપુર હોસ્પિટલ ખાતે સેવા ચાલુ કરવામાં આવી છે, જેનાથી દર્દીઓને હિમોફિલિયાની સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થશે. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં હોસ્પિટલે મજબૂત સેવા પૂરી પાડી છે. હિમોફિલિયાની ખામીના 85% દર્દીઓએ એ ટાઈપના બીમારીથી પીડાતા હોય છે. હોસ્પિટલ અને હેથ હિમોફિલિયા એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટ્રસ્ટના સહયોગથી દર્દીઓ સાથે હેથ જેવા સંબંધો બની રહે છે, જેના થકી દર્દીઓમાં આત્મવિશ્વાસ. આ કાર્યક્રમમાં ધારપુર મેડિકલ કોલેજ પાટણના ડીનશ્રી યોગેશાનંદ ગોસ્વામીએ હિમોફિલિયા અંગે ચાલતી સારવાર અંગેની જરૂરી વિગતો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ધારપુર મેડિકલ કોલેજ પાટણના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મનીષ રામવાત, ડોક્ટર જયેશ પંછીવાલા, સુરેશભાઈ પટેલ, ડોક્ટર રમેશભાઈ પ્રજાપતિ, હિમોફિલિયા એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી પ્રવીણસિંહ મોરી, હોસ્પિટલના ડોક્ટરો, નર્સો સહિત હિમોફિલિયાના દર્દીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હિતેશ મકવાણા, એચબીએન ટીવી ન્યૂઝ, પાટણ. મેડિકલ ખાતે ધારપુર મેડિકલ કોલેજ અને હિમોફિલિયા સોસાયટી દ્વારા હિમોફિલિયાના દર્દીઓને સગવડતા મળે, અલગ એનો વોર્ડ ઊભો થાય અને દર્દીઓને આ રોગ જે જન્મજાત રોગ છે એની દવાઓ, એના ઇન્જેક્શનો એ ખૂબ મોંઘા આવતા હોય, આ વિસ્તારના લોકોને આ સગવડ થવાથી ખૂબ મોટો લાભ થશે. આજે પાટણમાં આ સુવિધા જે ઊભી કરી છે ધારપુર મેડિકલ કોલેજ અને હિમોફિલિયા સોસાયટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે ગૌરવ અનુભવું છું.